વિધાનસભા અધ્યક્ષ સામીની અવિશ્વાસની દરખાસ્તના સમાધાનમાં મડાગાંઠ, કોંગ્રેસે દર્શાવી શેરતી તૈયારી, બેઠકોનો દોર શરૂ. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન, કોંગ્રેસે ગેરહાજર રહેનારા 6 સભ્યોને કર્યા 6 વર્ષ માટે સસ્પેન્ડ. ભાજપ સામે લગાવ્યો પૈસાના જોરે સત્તાનો આરોપ. બેઠક માટે વડોદરાના વકીલો આક્રમક, સુરત રાજકોટના વકીલોનો મળ્યો સાથ, પ્રદર્શન વખતે એક વકીલની તબિયત લથડી. ફી નિયમન મુદ્દે શાળા સંચાલકોએ સુપ્રીમમાં કરી શિક્ષણ તંત્ર વિરુદ્ધ કોર્ટના ચુકાદાના ઉલ્લંઘનની રજૂઆત, કહ્યું શિક્ષણ તંત્ર નથી લેવા દેતું નવી ટર્મની ફી. રાજકોટ કોર્પોરેશન હવે પશ્ચિમ ઝોનમાં પણ બનાવશે આવાસ યોજના. કેન્દ્રએ ફાળવેલી 333.24 કરોડની ગ્રાન્ટમાંથી નિર્માણ થશે 2272 મકાન. સમૃદ્ધ જીવન કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા, સીપીયુ એલઈડી સહિત મોટા પ્રમાણમાં દસ્તાવેજો જપ્ત. સુરતમાં 20 કરોડના હીરાની લૂંટ કેસના આરોપીની ઓફિસમાં પોલીસના દરોડા, મળ્યા અસલી નકલી હીરાના પેકેટ. ઉત્તરપ્રદેશમાં પણ તપાસ. નમસ્કાર, હું છું નિશ્ચિત રાજગુરુ. સમૃદ્ધ જીવન કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. રાજ્યના અમદાવાદ, મહેસાણા, પાટણ, નડિયાદ, ડીસા, ધાનેરા, હિંમતનગર અને ગોધરામાં દરોડા પાડવામાં આવ્યા છે. સમૃદ્ધ જીવનની અલગ અલગ બ્રાન્ચ ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ 6 ટીમો બનાવીને 10 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદની નરોડા બ્રાન્ચમાંથી કમ્પ્યુટરના 8 સીપીયુ, 3 પ્રિન્ટર અને 2 એલઈડી સહિતના સાધનો જપ્ત કરાયા. આ સાથે જ મણિનગર અને અંકુરનગરના રહેણાંક મકાનમાંથી 2 છોટા હાથી ભરાય તેટલા દસ્તાવેજો મળી આવ્યા. આ સાથે જ નવરંગપુરાની ઓફિસમાંથી પણ એગ્રીમેન્ટ, મેચ્યોરિટી અને એપ્લિકેશન ફોર્મ, ચેક જેવા દસ્તાવેજો પણ જપ્ત કરાયા. આ સાથે જ મહેસાણા, હિંમતનગરની ઓફિસમાંથી પણ દસ્તાવેજો જપ્ત કરાયા. તો સંવાદદાતા મૌલિક ધામેચા ફોન લાઇન પર જોડાયા છે. મૌલિક, જે દરોડા પાડવામાં આવ્યા છે અલગ અલગ જગ્યા પર, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ નિશ્ચિત, સમૃદ્ધ જીવન કૌભાંડ જે છે તેને લઈ અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમની અલગ અલગ જે ટીમો છે તે તપાસ કરી રહી છે. 5 જે ટીમો છે તે અમદાવાદના અલગ અલગ વિભાગમાં તપાસ માટે આજે પહોંચી હતી, જેમાં ખાસ કરી નરોડા, મણિનગર, નવરંગપુરા અને અન્ય જે રાજ્યના વિસ્તાર છે જેમ કે મહેસાણા અને હિંમતનગર, તેમાં પણ તેમણે લોકોએ તપાસ હાથ ધરી હતી, જેમાં ખાસ કરી નરોડા જે તેમની ટીમ ગઈ હતી તેમાં સીપીયુ, પ્રિન્ટેડ અને જે એલઈડી ટીવી છે તે પણ મળી આવે છે. મહત્વની વાત એ છે કે દસ્તાવેજી જે પુરાવાની તપાસ કરવાઈ રહી હતી તે દરમિયાન 2 છોટા હાથી ભરાય જાય તેટલા તમામ દસ્તાવેજો છે તે મણિનગરની ઓફિસ ખાતે મળી આવ્યા છે, પરંતુ નવરંગપુરાની જે ઓફિસ છે તેમાં કેટલાક એગ્રીમેન્ટ હતા, કેટલાક જે સ્લીપ બુક હતી અને ચેકો જે હિસાબના ચોપડા હતા તે પણ ત્યાંથી મળી આવ્યા છે. એટલે આગામી દિવસોમાં જે દસ્તાવેજી પુરાવા છે તેને લઈ સીઆઈડી ક્રાઇમને જે ચાર્જફ્રેમ કરવો છે તેમાં મહત્વના પુરાવા કહી શકાય તે પ્રમાણેના પુરાવા પણ હાલ મળી આવ્યા છે. બીજી તરફ એ વાત કરવામાં આવે કે જે મહેશ મોતીવર જે મેનેજિંગ ડિરેક્ટર હતો, જે મૂળ મહારાષ્ટ્રનો છે, તેને પકડવા માટે હાલ પોલીસે ચક્રો ગતિમાન પણ કર્યા છે અને અલગ અલગ જે દિશાઓમાં કાર્યવાહી છે તે પોલીસ અત્યારે હાલ કરી રહી છે. બિલકુલ મૌલિક, અપડેટ મેળવીશું, ધન્યવાદ જાણકારી માટે. તો અમદાવાદમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. ટીઆરઓ દ્વારા મહેશ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે. ટીઆરસીના 1.4 કરોડ ભરવાના બાકી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધી પરિવારે કોઈ રિટર્ન ફાઇલ પણ નહોતા કર્યા. સાથે જ નોટબંધી વખતે ગાંધી પરિવારે 10 કરોડ જમા કરાવ્યા હતા અને નોટિસ બાદ મહેશ ગાંધી કોઈ જવાબ પણ નહોતા આપતા. તો આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે અમદાવાદમાં અને ટીઆરઓ દ્વારા મહેશ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે. ટીઆરસીના 1.4 કરોડ ભરવાના બાકી હોવાથી આ કાર્યવાહી કરાઈ છે. તો ગાંધી પરિવારે કોઈ પણ પ્રકારના રિટર્ન પણ ફાઇલ કર્યા ન હતા. સંવાદદાતા અમિત રાજપૂત ફોન લાઇન પર જોડાયા છે. અમિત, શું આ સમગ્ર મામલો છે અને શું અપડેટ? જી અમિત, અવાજ આવી રહ્યો છે?
તો લાગે છે રિપોર્ટર જોડે ટેકનિકલ ખામીના કારણે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ એક મહત્વપૂર્ણ સમાચાર જેમાં TRCના 1.4 કરોડ બાકી હોવાથી કાર્યવાહી ધરાઈ હાથ ધરાઈ અને ગાંધી પરિવારે અત્યાર સુધી રિટર્ન પણ ફાઇલ નહોતા કર્યા. સાથોસાથ નોટબંધી સમયે પરિવારે 10 કરોડ જમા કરાવ્યા હતા. જીવન કેટલું સસ્તું છે, પોતાનું જીવન સસ્તું સમજનાર લોકોની આવાજ છે. આવાજ છે એ લોકોની જેઓ પોતાની સાથે અન્ય લોકોના અમૂલ્ય જીવનની પરવા નથી કરતા. સુરત શહેરના સ્ટંટબાજો માટે આ શબ્દ વાપરવા યોગ્ય છે, જેઓ બેફામ રીતે સ્ટંટ કરીને આતંક મચાવે છે. સુરત શહેરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જે સૌ કોઈને ચોંકાવી દે તેવો છે. આ વિડીયોમાં તમે જોશો તો કેટલાક યુવાનો રાત્રિના સમયે રસ્તા પર વાહનો લઈને નીકળી પડ્યા છે. જાહેર રોડ પર તેમની જાગીર હોય તે રીતે બેફામ રીતે વાહન હાંકી રહ્યા છે. તો આ દ્રશ્યો આ વિડીયો અમે આપને દેખાડી રહ્યા છીએ. જાહેર રસ્તા પર બેફામ રીતે બાઇક હંકારી આતંક મચાવી રહ્યા છે અને બેલગામમાં બાઇકર્સ એટલી સ્પીડે આ ગાડી હંકારી રહ્યા છે. કદાચ કોઈ પણ વાહન સાથે જો એ ટકરાઈ જાય તો જીવ પણ જઈ શકે છે. એક યુવકોનું ટોળું રસ્તા પર ચિચિયારી પાડતું નીકળ્યું છે. જાહેર રોડને પોતાની અંગત મિલકત સમજીને ગમે તેમ વાહન ચલાવી રહ્યા છે. ક્યારેક પૂર ઝડપે નાનકડી જગ્યા વચ્ચેથી પસાર થાય તો ક્યારેક આમ તેમ વાંકા ચૂકા વાહન ચલાવીને અન્ય લોકોને ભયભીત કરી દે છે. આ કોઈ કલાકારી નથી, કદાચ આ યુવકો આવા સ્ટંટ કરીને પોતાને બાઇકર્સના બાદશાહ સમજતા હશે. પૂર ઝડપે પસાર થઈને લોકોને ભયભીત કરે છે અને આનંદ મેળવે છે, પરંતુ આ કોઈ આનંદ કે તેમની કલાકારી નથી, આ તામસી વૃત્તિ અને તામસી આનંદ છે જે અન્ય લોકોના જીવ સાથે રમત કરીને મેળવાય છે. એક વિડીયોમાં બાઇકર્સનું આ ટોળું રસ્તા પર નીકળ્યું છે, જે આપની ટીવી સ્ક્રીન પર અમે દેખાડી રહ્યા છીએ, જેમાં એક યુવક બાઇક પર ઊભો થઈ ગયો છે અને આસપાસ તેના મિત્રો બેફામ રીતે બાઇક ચલાવી રહ્યા છે. પોતાને અજય દેવગણ સમજતા હશે કદાચ, પરંતુ તે ભૂલી ગયા છે કે જીવન કોઈ ફિલ્મ નથી. એક નાનકડી ભૂલ મોતની નિંદરમાં ઊંઘાડી શકે છે. તો આ વિડીયો આપ જોઈને સાઈડમાં રોડની સાઈડમાં ઊભા રહેતા વ્યક્તિઓ પણ આપને દેખાતા હશે. એક નાનકડી ભૂલ, એક નાનકડી ભૂલ મોતની સજા આપી શકે છે. આ વિડીયો જો આપ, એક વ્યક્તિ બાઇક પર ઊભો છે અને આસપાસ તેના મિત્રો ચિચિયારી ઉપાડતા આ રસ્તા પરથી નીકળે છે. એક તરફ અમે આપને ફિલ્મનો સ્ટંટ દેખાડી રહ્યા છીએ, જેમાં અજય દેવગણ આપને દેખાઈ રહ્યા છે, પરંતુ આ લોકો આ શખ્સો રીલ લાઈફ નહીં પરંતુ રિયલ લાઈફમાં આવા સ્ટંટ કરીને ખુદને અજય દેવગણ સમજી રહ્યા છે, પરંતુ એ કદાચ ભૂલી ગયા છે કે ફિલ્મોમાં દેખાડવામાં આવતા આવા સ્ટંટ એક્સપર્ટ દ્વારા કરવામાં આવતા હોય છે, ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે અને સેફ્ટી ગાર્ડ્સ એમની પાસે હોય છે. એટલા માટે કે જો કદાચ સ્ટંટ ફિલ્મમાં ખોટો પણ સાબિત થયો તો જીવને જોખમ હોતું નથી, પરંતુ રિયલ લાઈફમાં આવા પ્રકારના સ્ટંટ જો કરવામાં આવે ને જો એક નાનકડી ચૂક થઈ તો જીવ ગુમાવવાનો વારો આવે છે. પોતાના જીવની તો પરવા આ લોકો નથી કરી રહ્યા, પરંતુ જે રીતે બાઇક હંકારીને ચિચિયારીઓ પાડતા નીકળી રહ્યા છે, લોકોને પરેશાન કરી રહ્યા છે આ લોકો. જરૂર છે કે આવા લોકોને શોધીને આકરી અને કડક સજા કરવાની, એક ઉદાહરણરૂપી દાખલારૂપી કાર્યવાહી કરવાની, કે જેથી ભવિષ્યમાં પણ કોઈ પણ આવા તત્વો, આવા કોઈ પણ બાઇકર આવી રીતે ખુલ્લેઆમ આવી રીતે બાઇક હકારી લોકોને હેરાન કરતા પહેલા વિચારે. ઝી 24 કલાક કેટલાક સવાલો ઉઠાવી રહ્યું છે. આવા તત્વોને પોલીસનો કોઈ ભય જ નથી એ તો સાબિત થયો જરૂર છે આ વિડીયોથી, અને પોલીસ પણ જાણે આંખ બંધ કરીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે. અને હંમેશા એવું જોવાતું હોય છે કે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવે છે, ફરિયાદની રાહ જોવામાં આવતી હોય છે, પરંતુ જરૂર છે કે આવા પ્રકારની કાર્યવાહી, આવા વિડીયો વાયરલ થાય તે પહેલાં કરવામાં આવે.
વોચ રાખવામાં આવે આવા જાહેર રસ્તા ઉપર કે આવા કોઈ આવારા તત્વો આવી રીતે નીકળે છે કે કેમ, અને જો પકડાય તો એવી સજા કરવામાં આવે, એવો પાઠ ભણાવવામાં આવે આ આવારા તત્વોને કે અન્ય કોઈ પણ વ્યક્તિ આવી હરકત કરતા પહેલા 100 વખત વિચાર કરે. કદાચ આ બાઇકર્સ આને આનંદ કહેતા હશે, પરંતુ આ કોઈ આનંદ નથી. લોકોને પરેશાન કરવાનું અને એક પિશાચી આનંદ લેવાનો આ એક વાત છે. અને આવા પ્રકારની હરકત ન માત્ર લોકોની પરેશાની ઊભી કરે છે, પરંતુ ખુદનો પણ જીવ જોખમમાં નાખે છે. દર્શક મિત્રોએ વારંવાર કહેવું જ રહ્યું કે રીલ લાઈફ અને રિયલ લાઈફમાં ખૂબ મોટો તફાવત છે. રીલ લાઈફમાં કરવામાં આવતા આવા સ્ટન્ટ એક્સપર્ટ્સ દ્વારા સેફટી સાથે કરાય છે, જ્યારે રિયલ લાઈફમાં આવા સ્ટન્ટ્સ જો સેફટી વગર, કોઈ ટ્રેનિંગ વગર જે આ વિડીયોમાં કરી રહ્યા છે, જો એવી રીતે હિંમત કરવામાં આવે અને જો એક ચૂક થઈ તો કામ તમામ. અને ત્યારબાદ પરિવારને ભોગવવાનો વારો આવે છે. તો સંવાદદાતા સુરતથી ચેતન પટેલ અમારી સાથે જોડાયા છે, વધુ માહિતી મેળવી એમની પાસેથી. ચેતન, આ વિડીયો એ ચોંકાવનારો છે, એ તમામ યુવાઓ માટે ચોંકાવનારો છે, એ તમામ સંતાનોના જે પરિવારજનો છે એની માટે ચોંકાવનારો છે. સૌથી પહેલાં તો એ જાણવા માંગીએ ચેતન કે ક્યાંનો આ વિડીયો છે અને ક્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, ક્યારે લોકો સમક્ષ આવ્યો? જે ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તે ખૂબ જ ચોંકાવનારો વિડીયો બહાર આવ્યો છે. ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તે સુરતના ડુમસ રોડ તથા જે યુનિવર્સિટી રોડ છે ત્યાંનો છે. ખાસ કરીને રવિવારે જે સુરતીલાલો ત્યાં મિજબાની કરવા જતા હોય છે તે દરમિયાન કેટલાક યુવાનો પોતાની બાઇક પર સ્ટન્ટ કરતા નજરે પડે છે. ખાસ કરીને કેટલાક બે બાઇક એવી હતી કે એક યુવાન ચાલુ બાઇકે બાઇક પર ઉપર ચડી જતો હતો અને સ્ટન્ટ કરતો હતો, તો કેટલાક એવા પણ યુવાનો હતા કે પોતાની જે બાઇક પોલીસ કમિશનર તથા જે ટ્રાફિક ક્રાઇમના જે ડીસીપી છે તેમને મોકલી આપ્યો હતો. આ બનાવમાં પોલીસ કમિશનરે પણ આ જે યુવાનો છે તેમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની બાંયધરી આપી છે. તો બીજી તરફ ડીસીપી દ્વારા પણ જે બાઇક ચાલકો જે રીતે સ્ટન્ટ કરે છે તે બાઇક પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે સુરત પોલીસ આવા પ્રકારની ફરિયાદ કે વિડીયોની રાહ જોઈ રહ્યું છે? શું આવા વિડીયો અથવા તો ફરિયાદ પહેલા આવી કોઈ કાર્યવાહી ન થઈ શકે કે આવા તત્વોને કોઈ પાઠ ન ભણાવી શકાય? જી ચોક્કસથી, આથી 2 મહિના પહેલાં પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે 70થી વધુ જો સ્પીડ પર બાઇક ચાલક જો જતો હશે આ રોડ પર તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તેમના લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે. જોકે જે પોલીસ કમિશનરનો જે આદેશ હતો તે માત્ર 1 સપ્તાહ સુધી જ ચાલ્યો હતો. ત્યારબાદ કોઈ પણ ટ્રાફિક પોલીસ કે સ્થાનિક પોલીસ જોવા નથી મળી, જેનો લાભ આ યુવાનોએ ઉઠાવ્યો હતો. ખાસ કરીને યુવાનોને ખાખી વર્દીનો પણ થોડો પણ ભય ન હોય તે રીતે જે રીતે સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા, સ્થાનિક લોકો જે હતા તેમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે રીતે યુવાનો જે રીતે સ્ટન્ટ કરતા હતા, યુવાનો જો બાઇક ચલાવવામાં થોડી પણ કચાશ રાખતે તો કોઈ પણ દુર્ઘટના મોટી સજા થાય તેમાં બે મત નથી. સ્થાનિકો દ્વારા આ યુવાનોને કહેવામાં પણ આવ્યું હતું. જો કે યુવાનો જે જુસ્સો હતો તે જે સ્થાનિક હતો તેમની સાથે જીવાજોડી પણ કરી હતી અને તેઓનો જે સ્ટન્ટ છે તે શરૂ જ રાખ્યો હતો, જેને લઈને સ્થાનિકો દ્વારા આ વિડીયો બનાવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ કમિશનરને આ વિડીયો મોકલ ચેતન પટેલ અમારા સુરતથી સંવાદદાતા, જે માહિતી આપી રહ્યા હતા કે કમિશનરે 2 મહિના પહેલાં એક જાહેરનામું તો પ્રસિદ્ધ કર્યું હતું,
પરંતુ એ માત્ર કાગળ પરનું જાહેરનામું રહી ગયું છે. એક સપ્તાહ સુધી તેનો અમલ થયો, પરંતુ હવે કોઈ અમલ થતો નથી. પરંતુ આશા રાખીએ કે આવા જે ખુદને અજય દેવગણ અથવા તો ફિલ્મ સ્ટાર સમજતા આવા અવારા તત્વોને એવો પાઠ ભણાવવામાં આવે કે બીજી વખત આવા પ્રકારની હરકત ન કરે. અન્ય સમાચાર ઉપર નજર કરીએ. જૂનાગઢમાં લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરતો વિડીયો સામે આવ્યો. કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટો સાથે ગોળીઓનો પણ વરસાદ કરાયો. ખાનગી પ્લોટમાં યોજાયેલા ફંક્શનમાં સંતો મહંતોની હાજરીમાં હવામાં ફાયરિંગ કરાયું. ક્ષત્રિય પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાનું સામે આવ્યું છે. તો એક તરફ નોટોનો વરસાદ, બીજી તરફ ગોળીઓનો વરસાદ. કોઈ લગ્ન પ્રસંગનો વિડીયો છે જેમાં કીર્તિદાન ગઢવી ડાયરાના કલાકાર તરીકે ત્યાં હાજર હતા અને તે જ સમયે આપ જોઈ રહ્યો છો કે બિંદાસપણે હવામાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. તો આ કોઈ ક્ષત્રિય પરિવારમાં લગ્ન પ્રસંગનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયેલા આ ફંક્શનમાં સંતો પણ હાજર હતા, મહંતોની પણ હાજરી હતી અને કીર્તિદાન ગઢવી સ્ટેજ પર હાજર હતા. અને આપ જોઈ રહ્યા છો કે ચારે તરફથી નોટોનો વરસાદ થઈ રહ્યો છે અને સ્ટેજની નીચેથી ગોળીઓનો પણ વરસાદ થઈ રહ્યો છે. તો હવે વાત કરીએ બીમારીની લારી વિશે. સોમવારે ઝી 24 કલાક એક વિડીયો દર્શાવ્યો. શૌચાલયના પાણીનો ઉપયોગ શરબત અને શિકંજી માટે થતો હોવાનું જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા અને આ દ્રશ્યો જોઈને તંત્ર કામે વળગી ગયું. તંત્રએ ઠેર ઠેર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. લારીઓ પર વેચાતા શરબત અને શિકંજી પીતા પહેલા ચેતજો, પરંતુ સાથે સાથે પેકેજિંગમાં વેચાતા કોલ્ડ્રિંક્સ પીતા પણ ચેતી જજો, કારણ કે તમારા આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. સુલભ શરબત, શૌચાલયના પાણીથી ઠંડી સિકંજી, આ દ્રશ્યો સોમવારે સામે આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. જે લોકો સાંજે ઠંડક મેળવવા માટે લારી પર ગોળો કે શરબત પીવા જતા હશે તેમને પણ પ્રશ્ન થયો કે આખરે શું પીએ છીએ, શરબત કે શૌચાલયનું પાણી? આ દ્રશ્યોએ જેટલા લોકોને ચોંકાવ્યા તેટલા જ તંત્રના અધિકારીઓને દોડાવ્યા. શહેરના 5 કુવાનો આ વિડીયો સામે આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એકાએક નિંદ્રામાંથી ઉઠીને કામે વળગી ગયો અને વિવિધ વિસ્તારમાં શરબત સોડા વેચનારાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ શહેરમાં જે શરબતની લારી પર પેન્ડ યુઝનું પાણી યુઝ થવાની જે ઘટના જે સામે આવી હતી અને આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ જે છે સફાળું જાગ્યું છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આપ જે જોઈ શકો છો કે ઈસનપુર વિસ્તારની જે આ ફેક્ટરી છે, પેપ્સીકોલા બનાવતી આ ફેક્ટરી છે, કે જ્યાં તપાસ હાથ ધરવામાં આવી છે અને તમામ વસ્તુ ચેક કરવામાં આવી રહ્યું છે. કેવા પ્રકારનું પાણી યુઝ કરવામાં આવે છે તે ચેક કરવામાં આવી રહ્યું છે. પાણીના નમૂના લેવાયો છે, સાથે સાથે જે પેપ્સીકોલા જે બનાવે છે તેનું મટીરિયલ છે તે ચેક કરવામાં આવી રહ્યું છે અને તેના સેમ્પલ લેવાઈ રહ્યા છે. જો કે ઘટના બની ગયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને હવે તપાસ હાથ ધરવામાં આવી છે. મહેતા સાહેબ આપણી સાથે છે. સાહેબ શું કહેશો, કઈ રીતનું ચેકિંગ કરવું? અત્યારે ઉનાળાની સિઝનમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધી જતું હોય છે, તે વખતે બેવરેજીસ, આઈસ્ક્રીમ, શરબત, પેપ્સીકોલા એ વગેરેના સેમ્પલો લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવે છે. તેઓને નોટિસ પણ ફાળવવામાં આવે છે. સ્વચ્છતા અંગેની નોટિસ પર ખાસ ભાર મૂકવામાં આવે છે સ્વચ્છતાની જાળવણી માટે. ઘટના બની ગયા પછી જ કેમ તંત્ર સફાળું જાગે છે, એનું કારણ શું છે? આ રૂટીનમાં પણ દર વર્ષે ઉનાળાની સિઝનમાં આ રીતે સેમ્પલ કલેક્ટ કરીને મોકલવામાં જ આવે છે. અચ્છા, અહીંયા જે તપાસ માટે આવ્યા છો, કયા કયા નમૂના લેવાયા છે અને કઈ રીતનું સ્વચ્છતાનું ધોરણ તમને જોવા મળે? સ્વચ્છતામાં તો અમે નોટિસ પણ આપેલી છે તેઓને અને આગળ પણ જાળવવા માટે ખાસ દબાણ કરવામાં આવે છે. અત્યારે ઓરેન્જ પેપ્સીની એક સેમ્પલ લઈને મોકલવામાં આવે છે, ભૂમિ બ્રાન્ડ છે તેઓની.
બિલકુલ, તો તંત્ર જે છે હાલ હવે સફાળું જાગ્યું છે. અલગ અલગ જગ્યાએ પેપ્સી અને કોલાની જે ફેક્ટરીઓ છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સરબતની લારીઓ, સિકંજીની લારીઓ છે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા શહેરમાં કોલ્ડ્રિંક બનાવતી ફેક્ટરીમાં પણ તપાસ હાથ ધરાઈ, જ્યાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા. જો કે કેટલાક સ્વચ્છતા જાળવતા વેપારીઓએ લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરતા વેપારીઓ સામે કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી. મેં આરો પ્લાન્ટમાં પાણી યુઝ કરીએ છીએ, ફૂડ કલર વાપરીએ છીએ, એસન્સ બધા બ્રાન્ડેડ જ વાપરીએ છીએ, કોઈ જાતનું આમાં મિક્સિંગ કરવામાં આવતું નથી. પેન યુઝનું પાણી યુઝ થતું હતું, જે લારીવાળા જે સરબતવાળા વેચતા હોય છે એમાં, શું કહેશો એવા વેપારીઓ જે એવું યુઝ કરતા હોય છે પાણી? આ રીતનું યુઝ કરવો ના જોઈએ, કારણ કે એકવાર છોકરાઓ પીએ તો આના હેલ્થ માટે નુકસાનકારક હોય છે, એટલે આના કિડની બધાના પ્રોબ્લેમ થાય છે, એટલે આ પ્રકારનું સાવચેતી રાખવી જ પડે અને હેલ્થ ખાતાવાળાએ પણ તકેદારી રાખવી જોઈએ. લારીઓ પર જે વેચાતી સિકંજી અને કોલા છે કે જેમાં પેન યુઝનું પાણી યુઝ કરવામાં આવતું હોય તેવો ઘટસ્ફોટ જે સામે આવે છે, અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ જે છે તે સફાળું જાગ્યું છે. હાલ આપ જે જોઈ શકો છો કે દાણી લીમડા વિસ્તારની જે આ એક યુનિટ છે, કોલા બનાવતી જે ફેક્ટરી જે છે, જે કોલ્ડ્રિંક્સ અહીંયા જે બની રહ્યા છે ત્યાંનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અહીંના જે સેમ્પલિંગ લેવામાં આવી રહ્યા છે, કેવા પ્રકારનું પાણી અને કેવા પ્રકારનું કોલ્ડ્રિંક્સમાં પણ જે કલર યુઝ થઈ રહ્યા છે તે તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેના સેમ્પલિંગ લેવામાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપ જે જોઈ શકો છો કે આ યુનિટ જે છે, કોલ્ડ્રિંક બનાવતું યુનિટ, ત્યાં ક્યાંક ને ક્યાંક સ્વચ્છતાનું ધોરણ જળવાતું ન હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. જ્યાંને ત્યાં ગંદકી જે છે તે જોવા મળી રહી છે, મશીનો પણ ત્યાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા કાટ ખાઈ ગયેલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે કહી શકાય કે લોકોના આરોગ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ જતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા એકાએક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, પરંતુ ક્યારે જ્યારે શૌચાલયના પાણીના ઉપયોગવાળા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ આ કાર્યવાહી તંત્ર સજાગ રહીને પહેલા પણ હાથ ધરે તો લોકોના આરોગ્ય સાથે રમત કરવાની કોઈ હિંમત પણ ન કરે. સંજય ટા, ઝી મીડિયા, અમદાવાદ. તો રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં પરીક્ષા આપતા બે ડમી વિદ્યાર્થી પકડાયા છે. ધોરણ 10નું ગણિતનું પેપર આપતા બે ડમી વિદ્યાર્થીઓ પકડાયા. કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આ વિદ્યાર્થીઓ ઝડપાયા છે. ડમી વિદ્યાર્થીઓ રિસિપ્ટ ચેકિંગ દરમિયાન ઝડપાઈ ગયા. ડમી વિદ્યાર્થી સાચા પરીક્ષાર્થી સ્કૂલ બહાર હતા. આજી ડેમ પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. તો ધોરણ 10માં ગણિતનું પેપર આપતા બે ડમી વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયા છે, જે સાચા પરીક્ષાર્થી અથવા તો વિદ્યાર્થી હતા તે સ્કૂલની બહાર હતા, અને ડમી વિદ્યાર્થીઓ તેના બદલે ગણિતનું પેપર આપી રહ્યા હતા. જ્યારે રિસિપ્ટ ચેક કરવામાં આવી ત્યારે આ ભાંડાફોડ થયો અને આ બંને ડમી વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયા છે. તો કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટની, અને ત્યાંથી આ ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા છે. રક્ષિત પંડ્યા રાજકોટથી અમારા રિપોર્ટર ફોન લાઈન પર. રક્ષિત, વધુ માહિતી આપશો? તો લાગે છે ટેકનિકલ ખામીના કારણે રક્ષિત જોડે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ આજી ડેમ પોલીસે ફરિયાદ નોંધાઈ ગઈ છે પોલીસ મથકે, અને બે ડમી વિદ્યાર્થીઓ પકડાયા છે. ફરી રક્ષિત પંડ્યા આપણી સાથે જોડાયા છે, અમારા રિપોર્ટર રાજકોટથી. રક્ષિત, વધુ માહિતી આપશો? ઉપસ્થિત રહ્યા હતા શાળા સંચાલકોને પ્રથમથી તેમની ઉપર શંકા ઉપર જેથીને, ત્યારબાદ જયારે શાળાની અંદર વર્ગખંડની અંદર જયારે પ્રવેશ આપવામાં હતો તે દરમિયાન છે તે બંનેની જયારે હોલ ટિકિટ જે ચેક કરવાની તે દરમિયાન આ હોલ ટિકિટમાં તેમનો જે ફોટો હતો તે મેચ ન થતો હતો, અને ત્યારબાદ માલુમ થયું હતું કે આ બંને વિદ્યાર્થીઓ છે તે ડમી વિદ્યાર્થીઓ તરીકે આવ્યા છે, કે જેની અંદર એક વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરે છે તો બીજો વિદ્યાર્થી છે તે કોલેજનો હોવાનું સામે આવ્યું હતું, ને તુરંત જ છે તે શાળા સંચાલકો દ્વારા છે તે બોર્ડને ધ્યાન દોરવામાં હતું, ને ત્યારબાદ આજે તેમ પોલીસ મથકની અંદર ફરિયાદ દાખલ કરીને પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બિલકુલ રક્ષિત, ધન્યવાદ જાણકારી માટે. કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બે ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા છે. રિસિપ્ટ ચેકિંગ દરમિયાન ભાંડાફોડ થયો, અને સાચા પરીક્ષાર્થી સ્કૂલ બહાર રાહ જોઈ રહ્યા હતા, અને જે ડમી વિદ્યાર્થીઓ છે તે આ બંને વિદ્યાર્થીઓ વતી કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણિતનું પેપર આપવા પહોંચી ગયા હતા.
જો કે રિસિપ્ટ જ્યારે ચેક કરવામાં આવી ત્યારે રિસિપ્ટ પરથી માલૂમ પડ્યું કે આ પરીક્ષા આપનાર વ્યક્તિ ડમી છે અને અસલી વિદ્યાર્થીઓની આ રિસિપ્ટ છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વીવીએસ જૂથનો વિદ્યાર્થી અને સીયુઆઈમાં જોડાતા મારામારીની ઘટના બની. પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં થયેલી મારામારીમાં એફજીએસ સહિત 3 વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો. યુનિવર્સિટી વિજિલન્સની ટીમ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો. આ મામલે એફજીએસ અમર વાઘેલાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં વીવીએસ જૂથના વિદ્યાર્થીઓ પર માર મારવાનો આરોપ મૂક્યો. ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં જુઓ ઝી વિશેષ જનક સાથે. નમસ્કાર.